સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ની બેઠક આજે બોટાદમાં યોજાઈ હતી, જેમાં ઓલ ઇન્ડિયા પ્રજાપતિ પોલિટિકલ ફેડરેશન અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મુકેશભાઈ પ્રજાપતિ તેમજ સોહમભાઈ પ્રજાપતિ અને લાલજીભાઈ પ્રજાપતિ તેમજ સૌરાષ્ટ્ર સહિત અન્ય જિલ્લાના પ્રજાપતિ સમાજના પ્રમુખો અને કન્વીનરો અને આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાનોનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે સમાજમાં એકતા આવે અને સંગઠન મજબૂત કરવું, શિક્ષણના લગતા પ્રશ્નો, વિધવા બહેનોને સહાય કરવી, કુરિવાજો દૂર કરવાનું અને યુવાનોને સોશિયલ મીડિયામાં એક્ટિવ અને સમાજ આગળ વધે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના યુવાનો ખાસ હાજર રહ્યા હતા. મુકેશભાઈ રમણલાલ પ્રજાપતિ, સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા પોલિટિકલ ફેડરેશનના કન્વીનર. અમે સમગ્ર સૌરાષ્ટ્રનું દરેક તાલુકે, દરેક જિલ્લા ઉપર અને દરેક શહેરમાં એક આઈટી સેલની રચના થાય અને દરેક ગામમાંથી 2-3 યુવાનો એમાં જોડાય અને સમાજનો યુવાન સક્ષમ બને અને સમાજના વિકાસમાં એનો સહભાગી થાય, એનો અમારો ઉદ્દેશ છે. અગાઉની સમયમાં અમે દરેક જિલ્લે અમારા પ્રવાસો છે અને અમારા જે ઝોન વાઇઝ જે લીડર છે તાલુકાના પ્રવાસો કરવાના છે અને એ પ્રવાસો કર્યા પછી એના પ્રશ્નો જે વિસ્તારમાંથી આવશે અને એ પ્રશ્નોનું અમે અમારી આખી ટીમ એની ચર્ચા કર્યા પછી એનો નિર્ણય આગળ કરવાના છે. અત્યારે તો સમાજના યુવાનોને મજબૂત કરવાની વાત છે, સમાજના યુવાનોને સક્ષમ કરવાની વાત છે, અમારો એમાં અત્યારે કોઈ એજન્ડા થયો નથી.